नमस्कार दर्शक मित्रों, मां न्यूज़ लाइव में आपનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે કૃષ્ણા પટેલ. આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. કેનેડામાં હિન્દુઓએ આપ્યું અમૂલ્ય યોગદાન, વિપક્ષી નેતાએ પન્નુ અને ટ્રુડોએ બતાવ્યો અરીશો. નાગપુરમાં વરસાદે મચાવી તબાહી. રાજકોટ એમજી કુંડલિયા કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થીની જાતીય સતામણીનો આરોપ, પ્રોફેસર સામે કાર્યવાહી કરવાનો આદેશ. લંડન ગણેશ ચતુર્થીના દિવસે બ્રિટનમાં એક શરમજનક ઘટના, પોલીસ અધિકારીએ હિન્દુ પૂજારી પર કર્યો હુમલો. દુબઈ જયપુર એરપોર્ટ પરથી 7 કિલો સોનાની પેસ્ટ પકડાઈ, ચોરોએ દુબઈથી ટ્રોલી બેગમાં છુપાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ, હવે 26 સપ્ટેમ્બરે આવશે અમદાવાદ. વડોદરા એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવાઈ ગુજરાતની પ્રથમ પોપ્યુલેશન ક્લોક, અહીં ગુજરાતની વસ્તીના રિયલ ટાઈમ આંકડો દેખાડશે. યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઈ. સુરત મનપાના ફૂડ એન્ડ સેફટી ઓફિસરે શંકાસ્પદ ઘીના નમૂના લીધા, 10 લાખથી વધારેનું ઘી સીઝ કરાયું. અમદાવાદ નર્મદા નદીના પૂર બાદ રાજનીતિ ગરમાય, કોંગ્રેસે પત્ર લખી ન્યાયિક તપાસ પંચની માંગણી કરી. સુરત બીઆરટીએસ કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીએ કરી બ્લેકલિસ્ટ, સ્થાયી સમિતિ અધિકારીઓ પાસે મંગાવ્યો રિપોર્ટ. મુંબઈ 40 દિવસ પહેલા જન્મેલી પુત્રીને માતાએ 14મા માળેથી ફેંકી દીધી, પોલીસે મહિલા સામે નોંધ્યો ગુનો. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમની તપાસમાં થયો મોટો ખુલાસો, નાઇજીરિયન ગેંગ હેક કરી રહી છે કંપનીઓના ડેટા.